بسم الله الرحمن الرحيم شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم إن الدين عند الله الإسلام وما اختلف الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب وإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعك ومن اتبعني وقل للذين أوتوا الكتاب والأميين أأسلمتم فإن أسلموا فقد اهتدوا وإن تولوا فإنما عليك البلاغ والله بصير بالعباد صدق الله العلي العظيم يا الله محمد وعلى محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد ما صلى على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين أما بعد قال الله تعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين صلوات پر محمد وآل محمد صل على محمد وآل محمد امام زمانہ نے دعا پڑھی پچھے آپ نے درس شروع کیا بسم اللہ الرحمن الرحیم اللہم کل ولیک لحجۃ ابن الحسن صلواتک علیہ وعلى آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل आज है एक साइट है जे कुरान पर है ईरान में आ साइट बनेली है वेबसाइट है कुरान डॉट आईनूर डॉट आई आर एनी अंदर जे है दुनिया की घनी बड़ी जबान में तर्जुमा है फ्रांसी जबान में पांच फ्रांसी जबान तर्जुमा है અને એમાં એક આપણો જે છે શ્રી આઈશનાશ્રી તરજુમો છે આપણે હમણાં જોઈએ એનું નામ છે ગુલામ હુસૈન અબુલ કાસિમીએ ફખરી આપણો સિયા મુતરજીમ છે કે જેણે આ કુરાનના તરજુમો કર્યો છે ફ્રાન્સીમાં મને કાલે એક બંદે મોમીને સજેશન આપ્યા કે તમે જોઈ કે ફ્રાન્સીનો તરજુમો હોય તો અમને સામે દેખાય તો સારું રહે એટલે હું એ કોશિશ કરું છું આપણે વખતે કોશિશ કરશું કે જે આયતની તિલાવત કરે એ તમારી સામે આવી જાય હવે આપણે પહેલાં સૌથી પહેલાં આપણે જૂની વાત જોઈએ કે જે કાલે આપણે પસાર કર્યા હતા જેમાં આપણે વાત કર્યા હતા કે રીબા એટલે કે વ્યાજખોરી વ્યાજ માટે કહેવામાં આવ્યું કે જે કોઈ વ્યાજ ખાશે વ્યાજખોરી કરશે તે જે છે કયામતના દિવસે ઊભો નહીં થઈ શકે બીજું અલ્લાહ જે છે એ વ્યાજને કેન્સલ કરે છે બાતિલ કરે છે અને સદકાની તરફ જે છે લોકોને આગળ વધારે છે ત્રીજી વસ્તુ અલ્લાહે સદકાને જે છે એ ઇન્ફાકનો જરિયો બનાવ્યો છે અને કર્જ થકી જે છે એ સમાજની આર્થિક પરિસ્થિતિને સુધારે છે
चौथी वस्तु आपने जोया था कि जे अल्लाहे व्याज ने हराम कर्यु छे अने धंधा ने हलाल कर्यो छे। पछी छठी वस्तु कि कोई मुसलमान नी पासे तमे व्याज नो धंधो कर्यो होय ले ई लोको माटे के जे अगाउ आयत हती कि तेओ लोकोनुं जो व्याज लई लीधुं तो व्याज अल्लाहे एनुं जायज कर दीधुं त्यारथी लई अने पछी ज्यां सुधी आ हुकम छे एटले के आज सुधी जे छे आ व्याज हराम छे अने कयामत सुधी हराम रहेशे। पांचमी वस्तु के जे कोई पण व्याज खाशे ते एवो छे के तेणे अल्लाहनी साथे अने अल्लाहना रसूलनी साथे जंग माटे तैयार थई गयो होय। पछी आपणे एक हदीस जोई के इमाम बाकीरे कीधा था के पोते કે જે કોઈ પણની આવક હોય એમાં સૌથી ખરાબમાં ખરાબ આવક જે છે એ વ્યાજની આવક છે। અહીંયા સુધી આપણે જોયા હતા વ્યાજ રોકાઈ જવાના બે નુકસાન જે છે સમાજને થાય છે એમાં સૌથી પહેલું નેક કાર્યોનું રોકાઈ જવું એટલે કે આપસી મહેરબાની અને મોહબ્બત જે છે એ ઇન્સાનની સામે નહીં આવે। જ્યારે કોઈ કર્જ લેવા આવશે તો એની સામે શું હશે કે મને કેટલો ફાયદો થશે મને કેટલો પ્રોફિટ થશે તેનું ધ્યાન જે છે એ તરફ હશે એટલે સમાજમાં મહેરબાની અને મોહબ્બતનો જે જઝબો હશે એકબીજા પ્રત્યે મોહબ્બત હશે એ મોહબ્બત વહી જશે નીકળી જશે। બીજું નુકસાન વ્યાજનું કે વ્યાજના કારણે સમાજમાં તબકાબંધી થઈ જશે અમુક વર્ગ જે છે વ્યાજના કારણે બહુ આગળ નીકળી જશે બહુ પૈસાવાળા થઈ જશે અને અમુક લોકો જે છે જેને વ્યાજ જે છે દેવાનું હોય છે એ ગરીબના ગરીબ થતા જશે। હવે આપણે અહીંયા સુધી વ્યાજની આ વાત કરી હતા હવે વધુ વ્યાજની વાત જે છે એ આપણે એક આગળના સિપારો આવશે ઇન્શાલ્લા એમાં આપણે વાતચીત કરશું કે એમાં જે છે ખુદાવંદે આલમ જે છે વ્યાજની માટે શું કહે છે એમ કે વ્યાજની સખ્તાઈથી મનાઈ કરી છે એની વધુ વિગત આપણે આવનારા સિપારામાં જોશું। સલવાત પઢો બર મોહમ્મદ વ આલે મોહમ્મદ હવે આપણે અહીંથી આગળ વધીએ હવે આવે છે કર્જની વાત લોન એગ્રીમેન્ટ વાંચું પહેલેથી છે અમુક સિસ્ટમ આપણને ના આવડતી હોય તો પ્રોબ્લેમ કરે કાંઈ ના આવે એ બધું રિપીટ કરશે એ હા આપણે અહીંયા સુધી જોયા હતા કાલ બરાબર છે હવે જે છે એ કર્જને આપવાનો ફાયદો શું છે એમ કોઈ ઇન્સાન એમ વિચારે કે હું મારો પૈસો આપું તો ફાયદો શું એનો મને તો ખુદાવંદે આલમ જે છે અમુક ફાયદાઓ તેના બતાવે છે આપણે એક એક પછી ફાયદા ઉપર ચર્ચા કરશું। સૌથી પહેલાં કે જે કોઈ પણ કર્જ જે છે પોતાના મોમિન ભાઈને આપે અલ્લાહની ખુશનુદી માટે તો અલ્લાહ તેનાથી રાજી થશે અને અલ્લાહનો રસૂલ રાજી થશે। સૌથી પહેલી ફાયદો સૌથી પહેલો ઇન્સાનને જે નફો મળવાનો છે જે આઈ એ અલ્લાહ રસૂલ બંને એના ખુશ થશે। હવે જ્યારે અલ્લાહ ખુશ થાય અને અલ્લાહનો રસૂલ ખુશ થાય તો પછી સ્વાભાવિક વાત છે કે ઇમામ પણ ખુશ થશે। હવે આપણે જેટલી પણ ઇબાદત કરતા હોઈએ છીએ કેના માટે કરતા હોય છે અલ્લાહને ખુશ કરવા માટે। હવે અલ્લાહને ખુશ કરવા માટે આપણે નમાઝ પઢીએ છીએ રોજા રાખીએ છીએ હજ કરીએ છીએ ઝિયારત કરીએ છીએ ઝકાત આપીએ છીએ કુમ્સ આપીએ છીએ એકબીજાથી ભલામણ કરીએ છીએ સિલે રહેમ કરીએ છીએ જેટલા પણ આમાલ આપણે અંજામ આપીએ છીએ કોના માટે અલ્લાહને ખુશ કરવા માટે અલ્લાહના રસૂલને ખુશ કરવા માટે ઇમામે જમાનાને ખુશ કરવા માટે। આ તમારી પાસે રસ્તો આસાન રસ્તો છે અલ્લાહને ખુશ કરવા માટેનો કે કોઈ મોમિન ભાઈ આવે તમારી પાસે કર્જની માંગણી કરે અગર તમારી અંદર શક્તિ હોય અલ્લાહે તમને આપ્યું હોય તો તમે તેને કર્જ આપો। હવે અલ્લાહને ઇમામ અને રસૂલ ખુશ થઈ જશે વાત પતી ગઈ ઇન્સાનની
બહુ નાજુક સવાલ છે મારો, કે એનાથી આગળ કાંઈ છે? જી મારો સવાલ એ છે કે આપણે કર્જ આપ્યું કોઈ મોમિનને, તો અહીંયા જે છે કર્જ આપવાથી અલ્લાહ અને રસૂલને ઈમામ ખુશ થશે, આ એવું બીજું કોઈ છે કે જે ખુશ થશે? આ સંત જેને આપણે કર્જ આપ્યું છે એ માણસ ખુશ થશે, અને જે પણ મોમિનના દિલમાં ખુશી રાખશે ખુદાવંદે આલમ રોજે કયામતના એના દિલમાં ખુશી રાખશે. હવે તમે દુનિયામાં નક્કી કરી દો કે આખેરતમાં તમને શું જોઈએ છે, આખેરતમાં તમને કઈ જગ્યા જોવે છે, આખેરતમાં તમને કયું મકામ જોવે છે. જાહિદભાઈ જરા ટાઈમ થાય તો મને જરાક ઈશારો કરજો તમે, 8:15. હા, પછી બીજું કામ જે છે, હવે જો આ જે છે ને એ બધાને લાગુ પડતું હોય છે, આપણને બધાને કહેતા હોય કે આગા જરાક દુઆ કરજો, કામ રોકાયેલું છે, ક્યાંક અટવાઈ ગયું છે ને, ક્યાંક મુસીબતમાં છીએ ને, ક્યાંક સલવાઈ ગયા છીએ ને, આ બધી ઉપાધિ જે છે ને એનું જડ અહીંયા છે. રિવાયત શું કહે છે કે એ માણસ જે છે કર્જ આપે એના કામમાં જે છે એ ઝડપ આવશે, એના સારા કામ જલ્દી થશે, એને જે કામમાં મુશ્કેલી અને મુસીબત આવે છે એ મુશ્કેલી અને મુસીબત દૂર થશે. હવે વિચાર કરે, દુઆ કરે થાય, મુશ્કેલ નથી, એકબીજામાં દુઆ કરે કે ખુદા ફલાણાનું કામ જે છે એ આસાન કરી દે, વગેરે દુઆ કરાવતા હતા કે દુઆ કરાવજો ને જરાક મારી એક મુશ્કેલી છે. મૌલાનાએ દુઆ કરાવી કે ખુદા જે છે એ મજલિસ પછી કે આ ભાઈ જે દુઆ કરવાનું કીધું છે એની મુશ્કેલીને આસાન કરે. હવે તો આગા લોકોને તો તકલીફ, દુઆ કરે તો એ તકલીફ ને ના કરે તો એ તકલીફ. આગા મેમ્બરથી એથી આવે છે ને કહે છે કે ઓલો ભાઈ પકડે છે આગા નહીં, તમે મારી દુઆ ના કરાવી, કે દુઆ કરાવી ખુદા તારી મુશ્કેલ આસાન કરે, કે તમે એ કે પાક્કા મોલવી છો, એ કે તમે એ કે એવી દુઆ કરી કે મારી મુશ્કેલ આસાન થાય, કેમ એમ ના કીધું કે મુશ્કેલ દૂર થઈ જાય, કે એટલે એક મુશ્કેલ આસાન થવું અલગ છે, મુશ્કેલ દૂર થવું અલગ છે. એટલે દરેક ઇન્સાન શું ચાહતો હોય, મુશ્કેલ દૂર થઈ જાય, પણ દુઆ શું હોવી જોઈએ કે મુશ્કેલ આસાન થાય, કારણ કે મુશ્કેલ કદી દૂર થનારી નથી, મુશ્કેલ હંમેશા રહેવાવાળી છે. એટલે ખુદા પાસે શું દુઆ કરે કે ખુદા આ મુશ્કેલમાં મને આસાની કર, અને અગર આ મુશ્કેલ મારું ઇમ્તિહાન હોય તો તું મને આ ઇમ્તિહાનમાં ઉગારી દે, તું ઇમ્તિહાનમાં મને પાસ કરી દે. આ છે દુઆ. ત્રીજી વસ્તુ એ પણ દુનિયાને લગતી છે કે રિસ્કમાં વધારો થાય. રિસ્ક માટે કેટલી દુઆઓ છે, અઢળક દુઆઓ છે કે રિસ્ક માટે આ તિલાવત કરે, આ સુરાની તિલાવત કરે. જેવી રીતે શબે જુમાના, જે કોઈ શબે જુમાના નમાઝે મગરેબૈન પછી એટલે રાત્રે સૂર્ય વાક્યાની તિલાવત કરે તો તે કોઈ દિવસ જે છે એ મોહતાજ નહીં થાય. છે ને આપણી પાસે નુસ્ખો મોજૂદ છે, મોતબર રિવાયત છે ઇમામ તરફથી. હરરોજનું તો છે અને જુમેરાતનું ખાસ કીધું છે. આ તાકીદ એટલે છે કે હરરોજ માણસ કદાચ ના પડતો હોય, પણ જુમેરાતના આગળ એ પડે તો ચોક્કસ એને અનુભવ થશે કે એને મોહતાજી નહીં થાય. પછી મોહતાજી જે છે એ માલની હોય કે બીજી દુનિયાની કોઈ મોહતાજી હોય, એ અલ્લાહ જે છે એની મોહતાજીને દૂર કરે છે. અને પછી શું કરે આપણે, રિસ્ક માટેનો અમલ બતાવો. મૌલાના રિસ્ક માટેનું કાંઈ તાવીઝ બતાવો, દાખલો આપું તમને, સાચો તાવીઝ ને બધી વાત છે એટલે આવી ગઈ છે, વાત કરી દઉં. એક જગ્યાનો વાક્યો છે, સાચો વાક્યો છે, આ બયાન કરનાર પોતે આને અહેસાસ કર્યો છે પોતે. એક મોમિનભાઈની દુકાને જાય છે, એ નવું નવું દુકાન ખોલ્યું હોય છે, દુકાને જાય છે, સારો ધંધો ચાલે છે આબાદ, તમે છેલ્લે નથી જોજો જો કે શું છે, ધંધો ચાલે છે સરસ મજાનો. પછી 2 મહિના પછી આ ભાઈ જાય છે ને તો એ કહે છે કે અહીંથી એક ઓલા તાવીજવાળા બાપુ નીકળ્યા હતા, અને જ્યારથી એણે મારી દુકાનની સામે જોયું છે ને મારો ધંધો ઠપ થઈ ગયો છે. હવે કે બાપુ તાવીજ કરી દે તોય ઉપાધિ, ના કરે તો ઉપાધિ, આ કેવું ના હોય, કે તો કે હા એ કે સાચી વાત છે, એ કે જ્યારથી નીકળ્યા ને મારી દુકાન સામે જોઈને ધંધો ઠપ થઈ ગયો, આને કે તું કાંઈ રસ્તો બતાવ મને. આ ભાઈ પોતે મને કહેશ કે મને પૂછ્યું એને કે રસ્તો શું, તો એ કે મેં એને કીધું કે જે ઝારતે આસુરાનો અમલ કરે ખુદા જે છે એની મુશ્કેલી આસાન કરશે.
खरेखर ज़ियारत आशूरा इंसान 40 दिवस पड़े कोई पण काम नी नियत थी एनु काम आसान थई जशे एनु काम पार पड़ी जशे। ज़ियारत आशूरा में एटली ताकत छे अने ज़ियारत आशूरा ना एक नहीं अनेक फायदा छे। किताब में एक किताब छे कि ज़ियारत आशूरा ना फायदा 40 फायदा एवा छे कि जे इंसान ने दुनिया ने आखिरत में काम लागे छे पछी तो बीजा अलग। तो ज़ियारत आशूरा ने कीधुं कि तू पड़े एम पछी थोड़ोक तेम थाय ने पछी आ भाई जाय छे के शुं थयुं तो के थोड़ुं थयुं पण के आटलो बधो फायदो ना थयो पहेला जेवुं ना थयुं तो के वांधो नहीं हवे के तारो माणस जे छे ने एने मोकल तूं के बीजी दुकाने जाय ने बीजी दुकानना भाव जुए तो के एनाथी शुं के तू केवा शुं मांगे तो के तू मोकल तो करी पहले दुकाने आव्यो ने एना माणस अमुक वस्तुना भाव लीधा भाव लईने आवीने कहे छे के लो सेठा भाव હવે આનો દોસ્તાર છે કે તારી દુકાનનો ભાવ જોતું તું એક વસ્તુ તું 10 હરિયાની દાખલા તરીકે વેચતો હોય તો એ 8માં વેચે છે બીજો 7માં વેચે છે તો માણસ એકવાર છેતરાશે એકવાર તારી ત્યાં આવશે 2 મહિના બધા તારે ત્યાં આવીને જોઈ લીધું કે આ ભાઈ છેતરે છે 30-20% પૈસા વધારે લેશે તો ધંધો તારો વાં ઠપ થયો છે ના કે ઓલો આવ્યો ને તારી સામે જોઈને ધંધો ઠપ થઈ ગયો। તો ઇન્સાન જે છે એ પોતે જ પોતાને ધંધામાં રિસ્કને રૂકાવટ થતો હોય છે ક્યાંક ને ક્યાંક આ રીતે। તો ધંધાની સાથે ધંધાના નિયમો ઉસૂલ બીજા દુકાનવાળા શું ભાવ વેચે છે એનો શું હોય છે એ બધું જોવે તો ધંધામાં વધારે આગળ વધશે પોતે। કારણ કે આ જમાનો કેવો ધંધો છે કોમ્પિટિશનનો જમાનો છે આજ દુનિયા ક્યાં પહોંચી ગઈ છે। તો બહરહાલ રિસ્કમાં વધારો કરવા માટે ઇન્સાનને બહેતરીન તરીકો છે કે પોતાના મોમિનભાઈને કર્જ આપે અને આ આયતમાં છે ખુદાને કુરાનની આયતમાં કીધું છે કે અલ્લાહ કોઈ અગર રિસ્ક આપશે કોઈ પોતે કર્જ આપશે પોતાના મોમિનભાઈને તો અલ્લાહ તેને અનેક ગણો બદલો વધારીને આપશે। પછી ચોથી આખેરત માટેનું ભાતું દુનિયાની વાત કરી હવે આખેરતની વાત કરે। ઇન્સાન દુનિયામાં પણ મોહતાજ છે અને આખેરતમાં પણ મોહતાજ છે દુનિયામાં પણ જરૂરતમંદ છે અને આખેરતમાં પણ જરૂરતમંદ છે। જેટલો બી પૈસાવાળો હોય દુનિયામાં ખુદા કહે છે કુરાનમાં કે તમે લોકો ફકીર છો ગની તો હું એક જ છું। તો ઇન્સાનને આખેરતની જવાબદારી જે છે આખેરતની જે જિમ્મેદારી છે એ જિમ્મેદારી અદા કરવામાં એને આ કર્જ આપવું કોઈને એ ફાયદારૂપ થશે। પાંચમું ગુનાહોની ભરપાઈ જે કોઈ પોતાના મોમિનભાઈને કર્જ આપશે ખુદાવંદે આલમ તેના ગુનાહોને માફ કરી દેશે। હવે આપણે માફ કરાવવા માટે અસ્તગફિરુલ્લાહની તસ્બી કાઢવાની જરૂર નથી કાઢવી જોઈએ કારણ કે ઇન્સાનના ગુનાહ જેટલા છે કે એ ક્યાંક ક્યાંક બક્ષાવે તો ક્યાંક બીજું ચાલુ થઈ ગયું હોય એકમાં ભૂંસાવે તો બીજી ચોપડીમાં ચાલુ થઈ ગયું હોય બીજીમાં ભૂંસાવે ત્રીજીમાં ચાલુ થઈ ગયું હોય એટલે કે આ ઇન્સાન બચી શકતો નથી એમ। પણ અહીંયા અસ્તગફિરુલ્લાહ બોલે ત્યારે ગુનાહ માફ થાય છે અહીંયા એને પૈસા આપે છે જ્યાં સુધી એ ઉપયોગ કરે છે ત્યાં સુધી એના ગુનાહ માફ થતા રહે છે। હવે આ બહેતરીન રસ્તો નથી તો શું છે। પાંચમી વસ્તુ બલાઓ દૂર થાય છે। ઘણી પેરે ઇન્સાનને મોત લખેલું હોય જ્યારે અલ્લાહના રસ્તામાં કંઈ આપે ને તેનું મોત ટળી જાય। મોત જેવી કોઈ મોટી બલા છે બધાને મોતથી મોટી બલા કોઈ લાગતી નથી દુનિયામાં ભલે ગમે એવી મુસીબત આવતી હશે પણ એમ કહેશે કે અગર મોતને આ મુસીબતની સામે સરખાવે તો મોત જે ના જોવે મને આ મુસીબત ચાલશે દુનિયાની। જનાબે ઈસાયા જનાબે મૂસાના જમાનામાં વાક્યો છે કે એક જોડુની શાદી હોય છે દીકરા દીકરીની। હવે જનાબે ઈસા કહે છે કે આજે જે છે આ જે છે એ મરી જશે આજ રાતે જેની શાદી છે એને કહે છે તું મરી જઈશ આજે। હવે જેની શાદી હોય જેના લગ્ન હોય એને કોઈ કહે કે તું મરી જવાનો છો શું હાલ થાય એના એ તો ગયો। પછી બીજે દિવસે જનાબ ઈસા પાસે આવીને કહે છે કે તમે તો કહેતા હતા કે મરી જશે હું તો જીવું છું તો કે છે તાએ કાંઈક ને કાંઈક એવું કામ કર્યું છે કે જેના થકી ખુદાએ તારી જિંદગીમાં વધારો કર્યો છે તું યાદ કરતે શું કામ કર્યું છે એ કે કાંઈ ખાસ કામ નથી કર્યું પણ લગ્નનો બધો ધમાડો હતો અને બધા બેઠા હતા ને મહેમાન હતા ને આમ ને તેમને કે છે કે એક ફકીર આવ્યો જમવાની માંગણી કરી એણે
હું કીધું લાવને એ માંગે છે ને કોઈનું ધ્યાન નથી, હું એને જમવાનું આપી દઉં. કે બસ જે છે આજ જે છે એ તારું સબબ બની ગયું કે ખુદાએ તારી જિંદગીને વધારી દીધી. અને પછી કીધું કે જા તું અહીંયા અને તારા કપડામાં જો એમાં સાપ હતો, એ સાપનું મોઢું જે છે દબાઈ ગયું હતું. એટલે ખુદા જે છે પોતે ઇન્સાનની જિંદગીમાં વધારો કરી દે છે. ઇન્સાનને જિંદગી સિવાય બીજું શું જોતું હોય? કેટલા મિલિયન ડોલર ખર્ચો કરે છે માણસ, બીમાર થઈ જાય, હોસ્પિટલમાં હોય, હોસ્પિટલમાં આટલો ખર્ચો કરે, અહીંયા ના હોય તો પારી જાય. શું કામ? ઈલાજ કરાવવો છે, ભલે ગમે એટલો ખર્ચો થાય. તો ઇન્સાન પોતાની જાન બચાવવા માટે પૈસો કુરબાન કરી દે છે, મોતથી ભાગશે કે મોત ના આવે. અહીંયા ખુદા શું કહે છે કે તમારી બલાઓ જે છે, તમે કોઈને કર્જ આપશો તો તમારી બલા જે છે એ રોકાઈ જશે, બલાઓ ટળી જશે. અને પછી જે છે એક રિવાયતમાં મળે છે કે કોઈને મદદ કરવી, કર્જ આપવું રોઝા અને એહતેકાફથી પણ વધારે છે. અને અમુક નુસ્ખામાં જે છે નમાઝનું કીધું છે કે નમાઝથી પણ બહેતર છે. એટલે નમાઝથી બહેતર છે તો નમાઝ છોડી નથી દેવાની. કોઈને કર્જ આપી દીધું તો નમાઝ છોડી દે ના, કોઈને કર્જ આપી દીધું રોઝા છોડી દઈએ, એ છુટકારો નથી. આ એક ફઝીલત બતાવવા માંગે છે કે શું છે કર્જ. એમ તમે જેને સામાન્ય લેખો છો એ વસ્તુ સામાન્ય નથી, એ બહુ મહાન વસ્તુ છે. અને કર્જ આપો છો એટલે તમે અલ્લાહને પૈસા આપો છો, પતી ગયું. જે અલ્લાહને આપી દે પછી એને ભૂલી જવું જોઈએ અને અલ્લાહ પર છોડી દેવું જોઈએ. તો આ સાત ચીજ જે એવી હતી, હજી ઘણી ચીજ છે, હું સાત જે છે મુખ્ય મુખ્ય લઈને આવ્યો કે આપણે જે છે ઓછા સમયમાં વધારે બયાન કરી શકીએ. સલવાત પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે એક ફેરે ઇન્સાનની પાસે કોઈ આવે, એને નિયત કરી હોય કે ચાલો વાંધો નથી તને કર્જ આપીશું, તો ઘણી ફેરે એવું થતું હોય છે આપણે એને કહી દીધા હોય, કમિટમેન્ટ કરી દીધા હોય કે હું તને આપીશ, પણ પછી આપણે જે છે ફરી જઈએ છીએ. કઈ વસ્તુ જે છે કે ઇન્સાનને આ હાથ વકટાય છે જે અલ્લાહના રસ્તા પર ફેલાય છે એને રોકી દે છે? કઈ વસ્તુ છે ઇન્સાનને? ઘણી બધી વસ્તુ છે, એમાં સૌથી મોટો જે છે એ શૈતાન છે. બધી રીતે શૈતાન જે છે કોશિશ કરશે, એમ મગજમાં નાખશે એને કે તું આને પૈસા આપીશ, કાંઈ નહીં વધે, ફલાણી દુકાન લઈ લે તારા ડબલ પૈસા થઈ જશે, ઘર લઈ લે તું એક વધારાનું તારા પૈસા ડબલ થઈ જશે, યા તું એની પાસે થોડુંક માંગણી કર કે થોડુંક તને વ્યાજ આપે. આવી રીતે ધીમે એક થીરેન જે છે ને શૈતાન બહેકાવી જાય. તો સૌથી મોટો જે દુશ્મન છે ઇન્સાનનો કોણ છે? શૈતાન છે. શૈતાન જે છે ઇન્સાનના રસ્તે હામો આવી જાય છે, આડો આવી જાય છે કે તું ના દે, શું કરે છે તું. અને પછી અગર કોઈ તમને એવો સારો માણસ મળી ગયો હોય માશાલ્લાહ, પોતે તો ના કાઢે બીજાને ના દેવા દે, તો બીજો માણસ બીજો શખ્સ એ છે કે જે તમને કર્જ આપવાથી રોકે છે, એ છે બખીલ, કંજૂસ. કંજૂસ ને બખીલ માણસની તો સલાહ લેવાની પણ મના કરવામાં આવી છે. આપણી રિવાયતમાં કીધું છે કે તમારે સલાહ લેવી હોય તો લ્યો બધાની લેજો, પણ કંજૂસની કોઈ દી સલાહ ના લેતા. એનું કારણ ઇમામે બતાવ્યું, એના બે કારણ છે. એનું સૌથી પહેલું કારણ એ છે કે પોતે તો નહીં વાપરે, તમને નહીં વાપરવા દે. પોતે જે છે એ નેકી નહીં કરે, તમને પણ નેકી કરવાથી રોકી નાખશે. એટલે કંજૂસની કોઈ દી સલાહ ના લેવાય. અને જોતા જ હોઈએ છીએ, આપણા તો સમાજમાં દાખલા હોય જ છે, બધા સમાજમાં હોય છે કે ફલાણાનું કામ હતું, શું થયું, કર્યું કે ના ના, હવે પહેલાં આવીને કીધું કે એ તો બરાબર નથી, મૂકી દે ને, મૂકી દીધું. તમે તહેકીકાત કર્યા હતા? એ માણસ તમને આવીને કહી ગયો કે આ જરૂરતમંદ નથી, આ ફલાણો છે, આને ના દેવાય, આ બૂચમાર છે. બૂચમાર એટલે ખબર છે ને, હા, જે માણસ કર્જ લઈ ગયો હોય અને કર્જ ના આપે, એટલે આપણે ગુજરાતીમાં ત્યાં છે ને કે બૂછ મારશે, કે કર્જ લીધું એટલે બૂછ મારી દીધું, એટલે હવે કોઈથી પૈસા પાછા નહીં આવે. એટલે ઘણી ફેરે કહેતો હોય તું આને ના આપજે, બૂછ મારશે, એટલે તારા પૈસા પાછા નહીં આવે. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે મહાણે ગયેલા લાકડા પાછા ન આવે. એટલે શું સમજ્યા કે વધારે સમજો, મહાણ એટલે શમશાન ને કે હિન્દુ લોકોમાં
मुर्दा ने जे लोग अंतिम क्रिया करे एम शमशान पर लाकड़ा लई जाए लाकड़ा उपर एने सूर आवे ने पछी बाळे तो कहेवत छे आपणे के महाणे गेला लाकड़ा पाछा न आवे ई बस ई बळीने खाक थई जाए पाछा न आवे एवी ज रीते आ माणसने के तू एने क्यां आपो छो आ महाणे गेला लाकड़ा जेवू छे ई के तारा पैसा पाछा नहीं आवे आ जे छे ई फूकीने वयो जाय आपणी पासे आपणने कानमां कहीने वयो जाय पछी आपणी शुं जवाबदारी छे આપણી જવાબદારી છે કે એ વાણે ગયેલા લાકડા એને પાછા લઈ આવે કારણ કે જ્યાં સુધી મોમિનના આપસમાં એકબીજાનો વિશ્વાસ નહીં હોય એકબીજાને કોણ મદદ કરશે એકબીજા ઉપર મદદ કરશે ત્યારે જ કે જ્યારે વિશ્વાસ હોય જ્યારે એકબીજાના વિશ્વાસ ડગમગવા લાગશે એકબીજા ડગી જશે સમાજનો ફાત્યો પડાઈ જશે અને એનો ફાત્યો પડવામાં ઇબલીસ આપણી સાથે હશે કે ફાત્યો પડો હું કોઈ દી સૂરે ફાતિયા પોતે ના પડે પણ આવા કામમાં કે ચાલો હું ફાતિયો પડું એમ કારણ કે શૈતાનનું કામ હોય છે ખબર છે ને ઈબાદતમાં એ શૈતાન હોય તમને વાક્યો કહું બહુ લાંબો નહીં ટૂંકમાં કહી દઉં કે બની ઇસરાયલના જમાનામાં એક શખ્સ હતો આબિદ બહુ ઈબાદત કરનારો હતો એટલી ઈબાદત કરતો એટલા રોજા રાખતો કે એક નમાઝ પૂરી થઈ બીજી અલ્લાહ અકબર પછી ઇફતાર કરવાનો ટાઈમ આવે ને એટલે ઇફતારનો થોડોક ટાઈમ રાખે ઇફતાર કરીને પાછો લાગી જાય દુનિયાથી આખો અલગ દુનિયા એક ઠેકાણે અને આ વસ્તુની શરિયતમાં સખ્ત મનાઈ કરવામાં આવી છે કે તમે દુનિયા મૂકીને તમે ફક્ત અલ્લાહ અલ્લાહ કરવા જાઓ છો મૌલા અલીએ મસ્જિદે નબવીમાંથી બધાને ઘાંકી કાઢ્યા મસ્જિદે કુફામાંથી શું બેઠા છે આ બધા તો કે ઈબાદત કરે છે તો કે આનું ખાવા પીવાનું એ કે કોક આપી જાય તો ખાય ને ન આપે તો કાંઈ નહીં એમને પડ્યા રે બિચારા આ બિચારાને બધાને બહાર કાઢો બધાને બહાર કાઢ્યા કામ ધંધો કરો બાયરી છોકરાને સાચવો ઘરની જવાબદારી પૂરી કરો તો મસ્જિદ પકડીને બેસી ગયા છો અને એટલું ઉલટું ના હોય કે એકલા જે છે એ ઘરમાં અને દુનિયામાં લિપટાઈ ગયા હોઈએ કે મસ્જિદ આવવાનો ટાઈમ ન હોય એ નથી કરવાનું આપણે બે વસ્તુનો બેલેન્સ છે તો એ આ બી જેટલો ઈબાદત કરતો તો હવે બધા શૈતાન મૂંઝાણા કે આને કેમ રોકવો તો એકે જવાબદારી લીધી કે આપણું કામ કે હવે આવે છે ને એની બાજુમાં પોતે નમાઝ ચાલુ કરી દે છે એટલી નમાઝ પડે છે ઓલો માણસ થાકી જતો હોય તો રેપો કરતો હોય પણ આ રેપો જ ના કરે ચાલુ જ રાખે ઇફતારનો ટાઈમ છે ને તો ઓલાને કે તું ઇફતાર તો કર ના અલ્લાહુ અકબર પાછું ચાલુ હવે કહે છે કે આ તો મારી કરતાં વધી ગયો કે હવે આ કેવી રીતે ઇબાદત કરે છે આને પૂછવું પડશે હવે કહે છે તું ઊભો ધરે તો કે ના અલ્લાહુ અકબર કાંઈ વાત જ નથી કરવી કે મારો આટલો સમય નથી બગાડવો હવે બિલ આખી એક ફેરે એને પકડી લેશે હાથને કે જ્યારે નમાઝ પૂરી કરે ને કે તું તને ખુદાનો વાસ્તો આપું છું કે તું જેની ઈબાદત કરશ તું મને કે તું કેવી રીતે ઈબાદત કરશ એટલી બધી જ્યારે કે હું નથી કરી શકતો તો એ કીધું કે તું જે છે ને આ ઈબાદત કરે છે ને તે ગુના નથી કરી રહી કે તું એક ફેરે ગુના કરી લે પછી તને ઈબાદતમાં મજા આવશે કે પતી ગયું અને કે ગુના તો કરે તો શું ગુના કરે હવે શૈતાન રસ્તો બતાવ્યો ના કીધું ગિબત કર ના કીધું શરાફી ના કીધું કે તું કોઈની વાતને કર એણે શું કીધું કે ફલાણા ગામમાં એક ઓરત છે તે ઝીનાનું કામ કરે છે તું એની સાથે ઝીના કરી આવ હવે કે ઝીના કરવા હોય તો પૈસા ખપે મારી પાસે ક્યાં પૈસા છે આ કેસ પૈસા હું તને આપું છું તું શું કામ મૂંઝાય છે પૈસા આપે છે ને એ જાય છે ઓલી બાઈ પાસે પહોંચે છે એ બાઈ જે છે એ કહે છે કે તું આવ્યો એ કે અને આખા ગામ જે છે જ્યારે એનું સરનામું પૂછતો હતો કે આ બાઈ ક્યાં રહેશ તો આખું ગામ એની સામે જોવે કે તું આબિદ થઈને તું એનું સરનામું એનું ઠેકાણું પૂછે છો કીધું કે ના ના એ કે મને કામ છે એનાથી જાય છે એની પાસે ને એ વાતચીત કરે છે તો ઓલી બાઈ મના કરે છે કે હું તારી સાથે દુષ્કર્મ નહીં કરું હું તારી સાથે ઝીના કરવા તૈયાર નથી તું આબિદ માણસ છે તું અલ્લાહનો બંદો છે હું તને નથી ચાહતો કે તું આ મારી સાથે કર તો એ કહે છે કે તને એનાથી શું લેવા દેવા છે તું આ પૈસા લે તારું કામ પતા ત્યારે એ કહે છે કે ના તને કીધું કોણે એ કે મારી બાજુમાં એક આબિદ હતો ને એણે મને આ ચીંધ્યું તારું ઠેકાણું એણે જાગ્યું તો કે તું જાય શૈતાન હતો એ કે એ તને બહેકાવતો હતો એ કે હવે જઈને જોઈ કે નહીં હોય ત્યાં હવે આ પાછો આવીને જોવે છે તો સાચું ત્યાં હોતો નથી એટલે શૈતાન કેવી રીતે આવે ઈબાદતના સ્વરૂપમાં આવે અને એ પછી જનાબે મૂસાની ઉપર વહી થાય છે કે મૂસા એ જ રાત્રે આ ઓરત મરી જાય છે અને જનાબે મૂસાને હુકમ થાય છે કે તમે જાઓ અને તેની તસીએ જનાઝા કરો જે કીધો ને ઘણી કાલ આપણે વાત થઈ હતી ને કે છેલ્લી ઘડીએ ખુદા ગુના કેમ માફ કરે અમલી ગુના જે છે આ રીતે માફ કરે ખુદા કે એણે એના બંદાને રોકી લીધો બહરહાલ એ જે છે ઇન્સાન કંજૂસી અને શૈતાન જે છે ઇન્સાનને વધારે કંજૂસ બનાવે છે
કેવી રીતે એની સામે જે છે દુનિયાની મોહબ્બત લઈ આવે છે. જ્યારે દુનિયાની મોહબ્બત દિલમાં હોય તો ઇમામ હુસૈન જેવી મહાન શખ્સિયતને કત્લ કરવા લોકો આગળ આવી જાય, ઇમામ અલીને કત્લ કરવા માટે આવી જાય જ્યારે દુનિયા સામે હોય. ઇબ્ને મુલઝિમ શું કામ ઇમામને કત્લ કર્યો હતો? બે કારણો હતા. એક તો એ કે એ લોકોનું જે ગ્રુપ હતું એમ નક્કી થયું હતું કે એક મુઆવિયાને કત્લ કરશે, એક ઇમામ અલીને કત્લ કરશે, એક મદીનાના ગવર્નરને કત્લ કરશે. એમાં ઇબ્ને મુલઝિમ પહેલાં પહોંચી જાય છે અને ઇમામ અલીની શહાદત પહેલાં થઈ જાય છે અને મુઆવિયાની બે બીજા બચી જાય છે. બીજું કારણ જે હતું જે કિતાબમાં બતાવવામાં આવ્યું છે કે ઇબ્ને મુલઝિમ જે છે એક ઔરતના ઇશ્કમાં આવી ગયો હતો. એ ઔરતે એવી માંગણી કરી કે જો તું મારી સાથે પ્રેમ કરતો હોય, તું ચાહતો હું તારી સાથે શાદી કરું, તો તું અલીનું માથું લઈ આવ. દુનિયાની ઘેલાપણામાં ઇન્સાન જ્યારે ઘેલો થઈ જાય છે ત્યારે એના ઝહેનમાં એ નથી આવતું કે હું શું કરી રહ્યો છું. અને આ જ ઇબ્ને મુલઝિમને ઇમામ ક્યારે કીધા કે ઇબ્ને મુલઝિમ તું મને કત્લ કરીશ, ત્યારે ઇબ્ને મુલઝિમ કહે છે કે મૌલા આ મારી તલવાર હું તમને આપું, તમે મને અત્યારે જ કત્લ કરી દો. ઇમામના ચાહવાવાળો ઇમામના લશ્કરમાંથી હટીને ગુના હે એને શૈતાને ક્યાં સુધી લઈ ગયો કે મૌલા અલીના પોતાના જમાનાના ઇમામને કત્લ કરી નાખે છે. પછી વસ્તુ જે ત્રીજી વસ્તુ આપણા દરેકમાં હોય દોસ્તો, મારામાંય હોય ને તમારામાંય, કોઈ બાકી નથી, એમાં માલની લાલચ. એટલી ખરાબ વસ્તુ છે માલની લાલચ કે ઇન્સાનને સારા કામ કરતા અટકાવી દે, ઇન્સાનને અલ્લાહના રસ્તા પર ચાલતા અટકાવી દે છે. લાલચ જે છે ને આપણે કહે કે લાલચ બુરી બલા છે અને હકીકતમાં બુરી બલા છે. લાલચી માણસને કોઈ દી સંતોષ નહીં થાય. એ જેટલી દુનિયા કમાશે એને કદી જે છે સંતોષ નહીં થાય. એને એમ જ હશે હજી લાવ, હજી લાવ, હલમીન મસ્જિદ હજી લાવ. તમે આ દુનિયામાં આટલા પૈસાવાળાને જે બધા છે, તમે એને એક દી તો પૂછો કે તારી પાસે આટલો પૈસો છે, તારી પાસે સુકૂન છે કે નહીં, એ બધું મૂકી દો. તમે એને પૂછો કે હજી તારે ધંધો કરવો છે, કહેશે ને કેમ ના હોય, આજ બે ફેક્ટરી છે, કાલ ચાર થશે ને કાલ આઠ થશે. તો કોઈ જે છે ધંધો હલાલ મના નથી, પણ ધંધાની લાલચ ના હોવી જોઈએ. એ લાલચ જે છે ઇન્સાનને આખરત ભૂલાવી દે છે. જ્યારે ઇન્સાન પોતાની આખરત ભૂલી જશે તો દુનિયામાં ખુદાની માસિયત કરવાનું ચાલુ કરી દેશે. એટલે માલની લાલચ જે છે એ બહુ બુરી બલા છે, પણ પોતાના ધંધાનો વિસ્તાર કરવો બુરી બલા નથી. સારી વસ્તુ છે કે પોતાના ધંધાને વધારે આગળ વધારે, પણ એક જ વસ્તુ એના દિલમાં રાખવી જોઈએ કે લાલચ જે છે પૈસાની, દોલતની, ધનની એના દિલમાં ના હોવી જોઈએ. તો આ ત્રણ વસ્તુ એવી હતી કે ચાર વસ્તુ, ચોથી વસ્તુ અલ્લાહ પર ભરોસો ના કરવો. અલ્લાહ પર ભરોસો ના કરવો એટલે શું? એક ફેરે અલ્લાહએ કીધું કે તમે કર્જ આપી દો, હું જે છે તમને વધારીને આપીશ. હવે એ શું હિસાબ કરતો હોય કેલ્ક્યુલેટરમાં કે એને ધંધામાં રાખી તો આટલો ફાયદો થાય, કોઈને બીજાને ઇન્ટરેસ્ટ પર આપું તો આટલો ફાયદો થાય, એની બીજી કોઈ મિલ્ક લઉં તો આટલો ફાયદો થાય, પણ જ્યારે હું આને આપીશ તો શું ફાયદો થશે? કાંઈ નહીં થાય. અહીંયા અલ્લાહનો ભરોસો જે છે એ ડગમગી ગયો, અલ્લાહ પરથી ભરોસો ચાલ્યો ગયો. હવે અલ્લાહ પર ભરોસો જ્યારે હોત એનો, તો એની પાસે ઇન્ટરેસ્ટ, દુનિયાની મિલકત, કોઈ પણ બદલો મળત તો એ બદલાને સ્વીકારત નહીં. કેમ? કારણ કે એને સોદો અલ્લાહ સાથે કરી નાખ્યો છે. હવે જેણે અલ્લાહની સાથે ધંધો કર્યો, જેણે અલ્લાહની સાથે સોદો કર્યો, તો શું અલ્લાહ એને એને પાડી દેશે? શું એને અલ્લાહ લપસાવી દેશે કે તું જા આયલો જા? અલ્લાહ એને પકડીને રાખશે. ક્યારે? જ્યારે એને અલ્લાહ પર ભરોસો હશે, અને એવો ભરોસો હશે અલ્લાહ પર કે તેને દુનિયાની કોઈ નેમત હશે, દુનિયાની ગમે તેટલો માલ હશે, એની સામે જે છે એ ઝીરો હશે, કાંઈ નહીં હોય. જ્યારે એના નજરમાં આવો ભરોસો હશે અલ્લાહનો, ત્યારે એ કર્જ આપતા કોઈથી નહીં અચકાય. તમે જોઈ લેજો, કર્જ તો શું એના પોતાના કામ કરવામાં પણ પોતે કોઈથી નહીં અટકાય. કેમ? કારણ કે ભરોસો છે અલ્લાહ ઉપર. કેટલી ફેરે કુરાનમાં આવ્યું છે તવક્કલ તો અલ્લાહ, તવક્કલ તો અલ્લાહ, અલ્લાહ પર ભરોસો કરો, અલ્લાહ પર ભરોસો કરો. હકીકતમાં અલ્લાહ પર ભરોસો એ છે કે ઇન્સાન ફક્ત બોલે ના, એને અમલમાં કરીને બતાવે. જ્યારે પોતાના અમલમાં અલ્લાહના ભરોસાને મૂકી દેશે, ત્યારે જે છે અલ્લાહ એના માટે કાફી થઈ જશે. મૈય તવક્કલ અલ્લાહ ફહુ હસબ, કુરાનની સાફ આયત છે કે જેણે અલ્લાહ પર ભરોસો કરી લીધો અલ્લાહ એના માટે કાફી થઈ ગયો. હવે એને જરૂર છે બીજી કોઈ વસ્તુની? કાંઈ જરૂર નથી. તો ઇન્સાનને અલ્લાહ પર ભરોસો નથી હોતો એટલે જે છે એ નેક કામ કરતા, એટલે જે છે એ કોઈને કર્જ આપતા રોકાઈ જાય છે.
आज है बे वस्तु बयान थी आप एक तो कर्ज आप फायदा अने एक ए वस्तु के जे कर्ज ने रोकी राखे हवे आ बधा थी वच्चे नी व्यक्ति के जे कर्ज ले छे एनी शू जवाबदारी अगर आ मसलो हूँ बयान ना करूँ आ बात बयान ना करूँ तो काश अधूरी रही जात बात कि कर्ज लेनार ने शू करवू जोईए सौथी पहला रिवायत में छे सौथी पहली वसियत जे छे रिवायत में छे कि कर्जनी अगर जरूरत ना हो तो कर्ज ना ले हवे एने इंडिया में केवू थई गयुं क्रेडिट कार्ड नी मैं अगाउ वात करी थी नांडू टीवी होय तो ओलू हप्ता में मळतुं होय इंस्टॉलमेंट में तो मोटू टीवी लई ले नाना टीवी थी काम चाले छे तारू नाना फ्रीज थी काम चाले छे नाना वॉशिंग मशीन थी काम चाले छे तो के ना मोटू लेवू छे हवे हवे शू करशे ई लोन लेशे वा कार्ड पर माथी अने जे छे महीने जे छे एने तकलीफ पड़शे तो शू कहे छे इस्लाम जरूरत ना होय त्यां सुधी ना लो हालो जरूरत छे आपणे नक्की करे जरूरत छे तो जरूरत छे तो केटलू लेशो जेटली जरूरत छे एटलू ज तमे कर्ज लेशो वधारे नहीं लेशो जेने $1,000 ની જરૂરત હોય તો $1,001 નહીં લઈ એને $1,000 જ લેવાનું છે હવે તમે વિચાર કરો કે ઇસ્લામ કેટલી તાકીદ કરે છે કર્જ લેનારને માટે બીજી વસ્તુ હમણાં એક મસલો આવશે તમે તાજ્જુબ પામશો તમને વિચાર આવશે કે શું આ છે ઇસ્લામ કર્જની રકમ જે કાંઈ બી હોય અગર એની પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય તો એને ભરપાઈ કરી દેવી જોઈએ આજકાલ ના કરવું જોઈએ આ બાદ બધું છે એની પાસે કોઈના $10,000 દેવાના છે નથી દેવા એને શું કામ ભાઈ તું નથી આપતો જ્યારે એ ના આપે એટલે ઓલો માણસ શું કહે કે આણે કર્યું એટલે હવે કોઈને દેવું જ નથી સૂકું બળતું હોય એની પાછળ લીલું બળી જાય પછી એ માણસ કોઈ દી કોઈને કર્જ નહીં આપે કે જો આ એક તો બૂચ મારી ગયો છે ને હવે બીજું વાર નચાતું મારી બૂચ મરાય એમ આજે એક મને ટોપી પહેરાયો મને નચાતો બીજું કોઈ ટોપી પહેરાવે ઇન્સાનની સ્વાભાવિક વાત છે ઇન્સાનના દિલમાં જે છે આ વસ્તુ હોય છે તો એ અને આયતુલ્લા સિસ્તાનીનો મસલો છે મસલા નંબર 2284 તમે જઈને જોઈ શકો છો આગા કહે છે કે અગર લેણદાર પોતાનું નાણું માંગે જે પૈસા આપે છે કર્જ જેણે આપ્યું છે એ સામેવાળો જે લેણદાર છે એની પાસે પૈસા પાછા માંગે તો શું કહે છે કે અગર એની પાસે કર્જ ભરપાઈ કરવાની શક્તિ હોય તો તેને ભરપાઈ કરી દેવું જોઈએ અગર પોતે ભરપાઈ નથી કરતો તો ગુનેગાર છે આગા સિસ્તાનીનો મસલો 2284 તમે જોઈ શકો છો જોઈને કેટલી મઝમ્મત કરવામાં આવી છે હવે એ શું વિચારતો હોય કે $10,000 રાખી મૂકું થોડો ફાયદો થશે પછી થોડુંક કમાઈ લો પછી એને આપું ના તમારે તરત એને પાછું આપી દેવાનું છે ત્રીજી વસ્તુ જે કહેતો હતો ને અહીંયા કે કર્જ લેતા સમયે તેની નિયત સાફ હોય બૂછ મારવાની નિયત ના હોય એની કે ઢાંકણું મારવાની નિયત ના હોય એની લે છે તો નિયત કેવી હોય કે પાછો વાળે અને જે માણસ આ નિયતથી કર્જ લે છે તેના ઉપર લાનત થાય છે હવે તમે વિચાર કરો કે કેટલી સુધી કહેવામાં આવ્યું છે પછીની એક આયત છે કુરાનની બિસ્મિલ્લાહિર રહમાનિર 280 નંબરની આયત છે કહે છે કે અગર કોઈ ગરીબ કર્જદાર હોય તો તેને ખુશાલી આવે ત્યાં સુધીનો સમય આપો તમે મુદ્દત નક્કી કરી એક માણસને કે 6 મહિના પછી તું મને પાછા આપજે હવે 6 મહિના થઈ ગયા છે અને ઓલા માણસ પાસે વ્યવસ્થા નથી તો કુરાન કહે છે કે જ્યાં સુધી ખુશાલી આવે જ્યાં સુધી એનો સારો સમય આવે તમે ત્યાં સુધીને મહલત આપો જો તમે સમજતા હો તો તમારા હકમાં આ બહેતર છે કુરાન કહે છે એટલે કે કોઈ મોમિનને કર્જ આપ્યું હોય તો એને આપણે જ્યાં મુદ્દત પૂરી થવાનો સમય હોય યા મુદ્દત પૂરી બી થઈ જાય તો એની પાસે અગર ના હોય તો તમે એને ઢીલ આપો તમે એને ચાન્સ આપો કે તે પોતા સમયને ઇંતજાર કરે કમાણી કરે અને પછી તમારા કર્જને પાછું વાળે એક વખત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ એક ફરે મિંબર પર ચડે છે અને અલ્લાહના હમદ અને વખાણ કર્યા પછી કહે છે કે એ લોકો હું તમને એ વાત કરવા જાઉં છું કે વાત તમે જે લોકો હાજર નથી તેના સુધી પહોંચાડી દો એટલે કે આપણી સુધી પણ આ વાત પહોંચી ગઈ છે પૈગંબર કહે છે કે ખબરદાર જે કોઈ પોતાના લેણદારને કે જેની શક્તિ ના હોય તેને સમય આપે તો ખુદાવંદ તઆલા દરેક દિવસના બદલામાં તેને જે છે એ સદકાનો સવાબ આપશે દાખલા તરીકે કોઈ €1,000 કોઈને કર્જ આપ્યું હોય એક મહિના માટે એક મહિનો પૂરો થઈ ગયો હવે સમય આવી ગયો કે એ પાછા વાળે
હવે એ કહે કે થોડુંક ખમી જાઓ ને, 10 દિવસ હમણાં મારી પાસે નથી, આવી જાય તો હું આપું તમને. તો પૈગંબર કહે છે કે એ 10 દિવસ જે ખમે છે એ દરેક દિવસે એને 1000 યુરોનો સદકાનો સવાબ ખુદ આપે છે. ક્યાં સુધી? જ્યાં સુધી પૈસા પાછા વળે છે. હવે તો મફતનો જે છે 1000 યુરોનો સવાબ મળી જતો હોય તો શું ફાયદો? ના, આ તો ખીચામાંથી 1000 યુરો આપીને સવાબ લેવાનો હોય. આમાં તો શું છે કે આપીને સવાબે લેવાનો અને પૈસાએ પાછા લેવાના. તો આવી મોટી સ્કીમ હોય તો પછી એનો લાભ લેવો જોઈએ. અને પછી અહીંયા એ જ છે કે પાછો જેની પાસે હોય એ ઢીલ ના કરે, પાછો આપી દે પાછો કર્જને. આ એવા માણસ માટે છે કે જેની પાસે નથી. તો ખુદાવંદને આલમ તેના નામાં આ માલમાં આ સવાબ લખશે ત્યાં સુધી કે તેનો માલ પરત આવી જાય. હવે બીજી રિવાયતમાં ઇમામ સાદિક કહે છે કે જે કોઈ ચાહતું હોય કે કયામતના દિવસે અલ્લાહનો સાયો મળે. 2 દિવસ પહેલાં વાત થઈ હતી ને કે કયામતમાં બધાને છાયાની જરૂર હશે. જે કોઈ બી ચાહતો હોય કે કયામતના દિવસે અલ્લાહ તેને સાયો આપે તો તે જે છે પોતાના મોમિન ભાઈને જે એની કર્જ છે એને મોહલત આપે. બસ પતી ગઈ વાત. કે જે કોઈ દર લેણદાર હોય એને ખમી જાય તો કેટલો સવાબ મળે? અલ્લાહનો સાયો એને મળશે. અને પછી આગળ મસલા નંબર 2286માં કહેવામાં આવ્યું છે કે અગર કર્જદાર પોતાના રહેવાના મકાન અને બીજી એની જે જરૂરિયાત છે જિંદગીની, એ જરૂરિયાત સિવાય એની પાસે કાંઈ પૈસા ના હોય, કોઈ સામગ્રી ના હોય, તો તમે એને મોહલત આપો. એમ ના કરો કે તમે એનું મકાન લઈ લો. એમ ના કરો કે તમે એની જિંદગીનો જે અસબાબ છે, જે જિંદગી જીવે છે, એ તમે લઈ લો બધું. એક આવીને ફ્રીજ લઈ ગયો, એક આવીને વોશિંગ મશીન લઈ ગયો, એક આવીને ઘરની બીજી વસ્તુ લઈ ગયો, અને એક આવીને મકાન લઈ ગયો, એટલે ઓલો તો થઈ ગયો રોડ પર. આખા સિસ્તાનીનો મસલો છે કે તમે એવી રીતે ના કરો. એની સાથે તમે એને મોહલત આપો અને જ્યાં સુધી તમે એને મોહલત આપો છો એ પોતે આપી જાય, પોતાની મુશ્કેલીનો હલ થઈ જાય અને પછી પોતે પોતાનું કર્જ અદા કરે. અને એક મસલામાં તો ત્યાં સુધી કીધું છે કે જે કોઈ માણસની પાસે આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય અને તે પોતે કામ કરી શકતો હોય તો તેના પર વાજિબ છે કે પોતે કામ કરે અને પોતાના કર્જને બપા કરે, કર્જને અદા કરે પોતે. હવે આપણે જોઈએ 6 ચીજ એવી છે, 7 ચીજ કે જે આપણે કર્જ આપતા હોઈએ ત્યારે લખાણ લેવાનું છે. હવે તમે પહેલી વાર સાંભળ્યું છે કે શું ઇસ્લામમાં એવો કાનૂન છે કે કોઈને પૈસા આપીએ તો લખાણ લઈએ? આપણે કદાચ સાંભળ્યું હોય, બહુ ઓછાએ સાંભળ્યું હોય. તો લખાણ લે તો કેવી રીતે લખાણ લેવામાં આવે? એની પાસે કુરાન શું કહે છે એમાં જોઈએ. આપણે કુરાનની આયત જે છે એ 282 નંબરની આયત છે. આયતનો તર્જુમો નહીં કહું, ખાલી એના અમુક પોઈન્ટે કહીશ તમને. જે છે આયત જોઈએ તો 282 નંબર સૂરે બકરાની આયત છે. સૌથી પહેલાં જે પૈસાની લેવડ દેવડ છે તેને લખી લેવામાં આવે. દાખલા તરીકે એક 5000 યુરો હોય તમે કોઈને આપો છો તો તમે લખી લેવામાં આવે કે 5000 યુરો જે છે હું તમને કર્જ આપું છું, કર્જ આપનારનું નામ અને કર્જ લેનારનું નામ. સૌથી પહેલી ટૂંકમાં જલ્દી બયાન કરું છું. બીજું, એવા માણસ પાસે લખાવવામાં આવે કે જે માણસ આદિલ હોય, જે તમારી તરફ પણ ન બોલતો હોય, જે કર્જ લેનારની તરફ પણ ન બોલતો હોય. એટલે એની અદાલતની સાથે જે છે એ આ પણ લખશે અને આને પણ લખશે. ત્રીજું, કર્જ આપનારના હકને ઓછો ના કરવામાં આવે. હવે આ જે છે મોટી વાત છે, છોડી દઉં છું હું એને. એક ટૂંકમાં કહી દઉં ખાલી કે કર્જ આપનારનો હક શું છે કે એને ઓછું ના કરવામાં આવે. એટલે કે એને સમયસર એના પૈસા પાછા આપી દે યા તો જે છે થોડાક વધારીને આપે. ચોથી વસ્તુ, ગવાહીમાં 2 પુરુષને ગવાહ રાખે, યા તો 1 પુરુષ હોય ને 2 સ્ત્રી, જે આપણા ગવાહીના નિયમો છે એ. હવે નાનું એવું કર્જ આપવામાં કદાચ આપણે આ ન લખતા હોઈએ તો એમાં કંઈ વાંધો નથી, પણ જ્યારે મોટી રકમ હોય ને ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. પછી 5મી વસ્તુ, જરૂર પડે ત્યારે ગવાહ જે છે એ પોતે હાજર થાય. એટલે એવા ગવાહને રાખે કે જ્યારે જરૂર પડે તો પોતે હાજર થાય. 6ઠી વસ્તુ, મુદ્દતને નક્કી કરવામાં આવે કે હું તને 5000 યુરો આપું છું 6 મહિના માટે કે 8 મહિના માટે કે 1 વર્ષ માટે. મુદ્દત નક્કી કરવામાં આવે. અને આગળ સિસ્તાનીનો મસલો છે કે અગર મુદ્દત નક્કી કરવામાં આવે તો જે કર્જ આપનાર છે એ મુદ્દત પહેલાં જે છે લેણદાર પાસેથી પૈસા નહીં માગી શકે. એટલે પછી વિચારીને મુદ્દત નક્કી કરે કે 6 મહિનામાં દેવું છે, 8 મહિના કે વર્ષ દિવસ. અને 7મી વસ્તુ, જે મહાન અને ઇમ્પોર્ટન્ટ છે, કે કર્જ જે છે એ ઇખલાસની સાથે હોય.
कर्ज जारे आपे त्यारे ई जे छे पोताने अल्लाहनी सामे नजरमां राखे, सामेवाळी व्यक्तिने नजरमां ना राखे। એટલે જેમ અગાઉ આપણે નિયમ જોયા હતા કે સામેવાળી વ્યક્તિ સલામ કરે કે મારી પેલું કરે, મારી વાહ વાહ કરે, એવું બધું ના હોવું જોઈએ। બસ ઇખલાસ એના દિલમાં આવવું જોઈએ કે હું અલ્લાહ માટે કરું છું અને અલ્લાહ જે છે આનો બદલો મને આપશે। આપણે અહીંયા સુધી રોકીએ છીએ। સલવાત પઢો બર મોહમ્મદ વાલે મોહમ્મદ। આ બંને આયત જે છે એ તમે વાંચો, બહુ મોટી છે આયત 282 અને 283। અને એમાં કારણ બતાવવામાં આવ્યું છે કે આ લખવાનું કારણ શું છે। એ કારણ એ છે કે શંકા અને કુશંકાથી બહેતર મામેલો થાય, ન લેનારને શંકા થાય ન દેનારને શંકા થાય। બસ વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહી તૈયબીન તાહિરીન સલ્લલ્લાહુ અલા। આપણો દર્શ પૂરો કરીએ છીએ, હવે કોઈ સવાલ હોય તો કોઈને કહીએ।